કચ્છમાં કોરોનાના વધતા કેસો વચ્ચે મુખ્ય સરકારી હોસ્પિટલ અદાણી સંચાલિત જીકે જનરલમાં આરોગ્ય સેવા કથળી હોવાની વાત સામે આવી રહી છે. આ હોસ્પિટલમાં દાખલ કોરોનાના 120 દર્દીને કારણે રોજના 2000 જેટલા અન્ય રોગના દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા હોવાને કારણે દર્દીઓ દ્વારા જિલ્લા કલેક્ટર તેમજ હોસ્પિટલના ચેરમેન પર આક્ષેપો મુકાયા હતા. રાજ્યમાં અનેક જગ્યાએ કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે, જેને કારણે અન્ય રોગના દર્દીઓને મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે. ત્યારે કચ્છમાં કોરોનાના વધતા કેસો વચ્ચે મુખ્ય સરકારી હોસ્પિટલ અદાણી સંચાલિત જીકે જનરલમાં આરોગ્ય સેવા કથળતી જોવા મળી રહી છે. તેમજ આ હોસ્પિટલમાં દાખલ કોરોનાના 120 દર્દીને કારણે રોજના 2000 જેટલા અન્ય રોગના દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા છે, જેને લઈ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના મંત્રી રફીકભાઈ મારાએ કચ્છ કલેક્ટરને આવેદનપત્ર આપી જીકે જનરલ હોસ્પિટલમાં કથળીની વ્યવસ્થા અંગે રોષભેર રજૂઆત કરી હતી. તેમના જણાવ્યા પ્રમાણે જીકેમાં કોરોના સારવાર શરૂ કરાતા ઓપીડી અને અન્ય વિભાગોના દર્દીઓ રજડી પડ્યા છે. હોસ્પિટલ દ્વારા કોરોનાનું બહાનું આગળ ધરી દેવાય છે, જેના લીધે ગરીબ અને મધ્યમ વર્ગના 2000 લોકો સરકારની યોજના તળે મફત સારવારથી વંચિત રહ્યા છે. કોરોના દર્દીઓને માત્ર દવાની ઇન્જેક્શન આપી સારવાર અપાય છે, જેથી અન્ય દર્દીઓના હિતને ધ્યાને રાખી કોરોના દર્દીઓને અલગ બિલ્ડિંગમાં સારવાર આપવામાં આવે તેમજ સામાન્ય રોગની સારવાર જીકે હોસ્પિટલમાં કરવામાં આવે તેવી રજૂઆત કરાઈ હતી. કચ્છ કલેક્ટર હોસ્પિટલના ચેરમેન હોવા છતાં કોઈ પગલા કે મુલાકાત લેતા નથી તેવો ગંભીર આક્ષેપ પણ કરાયો હતો. વહીવટી તંત્રના વડાને અદાણી સામે બોલવું નથી. અદાણી એટલે મોદી સરકારનો માનીતો ઉદ્યોગપતિ. હવે આ હોસ્પિટલના ચેરમેન આ કલેક્ટર શ્રી પોતે છે. એક વિઝિટ કરી છે, અમે દિવસમાં 3 વખત વિઝિટ કરવા જઈએ છીએ. એક વિઝિટ કરી છે, આપે જાણકારી ખાલી અહીંયા જાહેરાત કરી કે 50 પ્રાઇવેટ ડોક્ટરો હોસ્પિટલની મુલાકાત લેશે રોજ. લે કયો ડોક્ટર એક આવ્યો છે? 15 વેન્ટિલેટર આપીને છૂટી ગયા તો શું કામ જીકે વાળા ના કરે છે? દર્દીઓમાં 120 દર્દીઓ અમે લોકો ના કરી દે તો ફૂલ થઈ ગયું છે. 6 ફિઝિશિયન ડોક્ટર ફક્ત 120 દર્દીઓનો જોયે છે. દર્દીઓની હાલત એટલી મહામારીમાં જીવી રહ્યા છે, લોકો રાડો કરે છે, અમને ટ્રીટમેન્ટ નથી મળતી. 2000 દર્દીઓ જે રોજ જીકે જનરલ હોસ્પિટલમાં તમામ સારવાર લેતા, મિડલ ક્લાસ અને ગરીબ જે સરકારી યોજનાનો લાભ લેતા, એ બધી યોજના પ્રાઇવેટ બંધ કરે છે. હવે લોકો જશે કે લાખો રૂપિયા ખર્ચીને પ્રાઇવેટમાં જાય છે, પોતાના ઘરબાર ઘરેણા વેચીને જ્યારે સારવાર લેતા હોય, તો આ જવાબદારી કોની છે? એઝ એ કલેક્ટર તરીકે એમની જવાબદારી થાય છે કે આ તમામને સારવાર આપવી જોઈએ. ફક્ત મેં એટલી અમે રજૂઆત કરી છે કે આપ શ્રી તરફથી તાત્કાલિક ધોરણે આ કોરોના દર્દી અલગ શિફ્ટ કરી, કેમ કોરોના દર્દીને બીજી કોઈ સારવારની જરૂર પડતી નથી, ફક્ત ઓક્સિજન અને વેન્ટિલેટરની જરૂર પડતી હોય, અલગ બિલ્ડિંગ આપીને એ લોકોને સારવાર આપે. 120 દર્દીના વિરુદ્ધમાં રોજ 2000 દર્દી, સમજી લો મહિને 60,000, અને હમણાં છેલ્લા 5 વર્ષમાં 3.5 લાખ દર્દીને સારવાર નથી મળ્યા જીકે દ્વારા, એનો જવાબદાર કોણ છે? આ કલેક્ટર જ છે, એઝ એ ચેરમેન એની જવાબદારી. સાહેબ, અલાયદીની વાત જ થાય છે, હરમેજિયમ સરકાર પોલમ પોલ. હવે કલેક્ટર પણ એવી જ વાત, સરકાર જેવી વાત કરે, અલાયદીની કોઈ વાત નથી. 50 ડોક્ટરોની વાત કરી, એક ડોક્ટર આવ્યું નથી. વેન્ટિલેટર પૂરા છે નહીં જીકેમાં તમારી પાસે. ખાલી કોરોના દર્દીઓ માટે તમારા ડોક્ટર પૂરા નથી, અલાયદી વ્યવસ્થા તમે શું ખાક કરશો? જીકેમાં 50% ડોક્ટર કાઢી નાખ્યા છે, તો હવે એ લોકોને તો ફાયદો મળી ગયો છે. સરકારી લાભ કોરોનાનો મળશે, બાકી દર્દીઓને પૂછા કોણ કરશે? આવા 3.5-4 લાખ દર્દીઓને જે નુકસાન થયું છે, જે લોકો બિચારા લાખો રૂપિયા ખર્ચે, એનો જવાબદાર કોણ છે? ફક્ત ને ફક્ત હું કહું છું, કલેક્ટર શ્રી આનો જવાબદાર છે, એમની જવાબદારી થાય છે. આમાં કચ્છના નાગરિક તરીકે, કચ્છના આગેવાન તરીકે એક જ કરી, જો આ સંતોષાની કલેક્ટર ઓફિસ બહાર ધરણા બેસી જે મારા ઉપર ફિટ કરો, જેમ કરવો તે કરે, એમ લોકના કચ્છના લોકોના હિત માટે અગાઉ લડતો રહ્યો છે અને પાછો લડીશ ને કલેક્ટર ઓફિસ બહાર ટૂંક સમયમાં બહાર બેસી. અલી મોહમ્મદ ચાકી સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ કચ્છ.